તો ભાજપે પ્રચારની શરૂઆત કરી છે તો કોંગ્રેસે પણ પ્રચારની શરૂઆત કરી દીધી છે. જોઈશું ગુજરાતમાં ગેહલોતે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે છે અને આજથી 3 દિવસ સુધી ગેહલોત ગુજરાતમાં. બપોરે 1.5 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે. એરપોર્ટથી ખાનગી વિમાનમાં સુરત જવા માટે તેઓ રવાના થશે. સુરતમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. તો ખૂબ જ ઓછો સમય વિધાનસભાની ચૂંટણીઓને છે અને પ્રચારમાં કોઈ પણ કચાશ રાખવા નથી માંગતા કોંગ્રેસ અને ભાજપ. એક તરફ ભાજપ તરફથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જનસભાઓને સંબોધિત કરવામાં આવી રહી છે, તો કોંગ્રેસ તરફથી ગેહલોત કે જેઓ હવે આજથી ગુજરાતના પ્રવાસે છે. તો આપના કેજરીવાલનો ગુજરાત પ્રવાસ તે જોઈશું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. પંચમહાલમાં કરશે આમ આદમી પાર્ટીનો પ્રચાર. કેજરીવાલ હાલોલમાં કરશે રોડ શો. બપોરે 4 વાગે કેજરીવાલના રોડ શોની શરૂઆત થશે. તો આપ જુઓ, કોંગ્રેસ ભાજપ અને આપ સતત પ્રચાર કરી રહ્યા છે. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તો બીજી તરફ ગેહલોતનો પ્રચાર અને ત્રીજી તરફ આપ પાર્ટી અરવિંદ કેજરીવાલ છે. પ્રચારની કમાન પોતાના હાથમાં સંભાળી છે ત્યારે આજે તેમનો ગુજરાત પ્રચાર છે. પંચમહાલમાં તેઓ આમ આદમી પાર્ટીનો પ્રચાર કરશે. કેજરીવાલ હાલોલમાં રોડ શો થશે. બપોરે 4 વાગે કેજરીવાલના આ રોડ શોની શરૂઆત થશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કે જેઓ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહ્યા છે ત્યારે તમામ આપના ઉમેદવાર માટે પંચમહાલથી પ્રચાર કરશે.